ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર અને પ્રકરણ નંબર 4 હવે પરિવર્તનની સામાજિક સંસ્કૃતિ પ્રક્રિયાઓ કે ભાઈ આ પાઠની અંદર આપણે અગાઉ એક વિડિયોની અંદર આની ચર્ચા કરી હતી કે ભાઈ સામાજિક પરિવર્તન એટલે શું, બરોબર? એની મોટા ભાગની ચર્ચા કરી ચૂક્યા છે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા શું, એના લક્ષણો કયા, એની કાર ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આજે બીજો એવો સામાજિક પરિવર્તન તો જોયું, પરંતુ એની સાથે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું, કે ભાઈ સંસ્કૃતિમાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે, એને શું કહેવાય, એના લક્ષણો કયા કયા છે, એની ચર્ચા આજે આપણે કરવાના છે. તો અહીંયા આપણે પહેલા વાત કરીએ તો સંસ્કૃતિ એટલે દરેક ધર્મના લોકોની સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે છે. ભારત બહુધર્મી દેશ છે, દરેક ધર્મના લોકો ભારતની અંદર રહે છે, જેના કારણે બધાની સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે છે. દરેક સંસ્કૃતિના ઉત્સવો અલગ હોય છે, તહેવારો અલગ હોય છે, રહેણીકહેણી અલગ હોય છે, ખોરાક અલગ હોય છે, બરાબર? સંસ્કૃતિના દરેક તબક્કે સમાજમાં જે વ્યક્તિ રહે છે, એક દરેક ધર્મના લોકોની જે સાંસ્કૃતિક બાબત છે એમાં ભિન્નતા જોવા મળે છે. ખાસ કરીને જો બરાબર કે ઉત્તર ભારતના લોકો, દક્ષિણ ભારતના લોકો જોયું, આપણે હિન્દુ ધર્મનું જોયું, મુસ્લિમ ધર્મ જોયું, ખ્રિસ્તી ધર્મના લોકો જોયું, બરાબર? એટલે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર આ ટોપિકની અંદર વાત કરવાની કે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું, એનો અર્થ શું એ જોઈએ. એ પહેલાં આપણે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું એ સમજવું ખૂબ જરૂરી છે, એટલા માટે આપણે આજે એની ચર્ચા કરવાની છે. કે સાંસ્કૃતિક પરિવર્તન એટલે કે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને જો સમાજમાં થતું જો પરિવર્તન સમજવું હોય તો સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી છે. સમાજમાં તો જો પરિવર્તન થઈ જ રહ્યું છે, બરાબર, તો એને સમજવા માટે આપણે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી છે. વિવિધ પરિબળોના અસરોના કારણે આધુનિક સમયના પરંપરા ભારતીય સમાજ અને વિવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં કેટલાક પરિબળોને કારણે ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તન જોવા મળ્યું છે, બરાબર? એટલે કયું કયું એ પરિબળ છે કે જેના કારણે સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું, એની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. સાંસ્કૃતિક પરિવર્તન તો પહેલાં અર્થ સમજીએ, પછી એની વ્યાખ્યા જોઈશું. ભાઈ સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે, એટલે અર્થ છે, મોટો શબ્દ છે, એની અંદર કેટલીક બાબતો આવી જાય છે. તેમાં સંસ્કૃતિમાં સમાવેશ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરેના અને સામાજિક સંગઠનના સ્વરૂપો, રચનાઓ, કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય. સાંસ્કૃતિક પરિવર્તનમાં કઈ કઈ બાબતો આવે, બરાબર? તો અહીંયા આપણે કહી શકીએ ભાઈ કલા, વિજ્ઞાન, સાહિત્ય, તત્વજ્ઞાન, આ બધી બાબતોની સાથે સાથે સામાજિક સંગઠનના સ્વરૂપો, રચનાતંત્ર, આ બધી જ બાબતો એ સાંસ્કૃતિક પરિવર્તનની અંદર આપણે જોવા મળે છે. સંસ્કૃતિનો ખ્યાલ એટલો વિશાળ છે કે જેમાં ભૌતિક અને અભૌતિક પાસાઓમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન છે. અહીંયા બે વસ્તુ વાત કરે, સાંસ્કૃતિક પરિવર્તન એટલે ભૌતિક બાબત અને અભૌતિક બાબતોમાં અથવા અભૌતિક ભૌતિક અભૌતિક પાસાઓમાં થતું પરિવર્તન, આ પાસા છે, જે પાસા સામાન્ય રીતે સાંસ્કૃતિક પરિવર્તનની અંદર ભૌતિક અને અભૌતિક પાસાઓમાં આવતું પરિવર્તન એટલે આપણે એને સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. પરંતુ ભૌતિક અને અભૌતિક જે પાસાઓ છે એ પાસાઓ કયા કયા છે આપણે અગાઉ વાત કરી, બરોબર? સંસ્કૃતિની પરિવર્તનની અંદર કલા, સાહિત્ય, તત્વજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, ભાષા, સાહિત્ય આ બધી બાબતોનો સમાવેશ થતો હતો. પરંતુ અહીંયા બે શબ્દો આપેલા છે, ભૌતિક અને અભૌતિક. તો સામાન્ય અર્થની અંદર ભૌતિક પાસાઓની અંદર ફર્નિચરો, ભૌતિકની અંદર ફર્નિચરો, યંત્રો, મકાનો, આ
જે છે સુખ સગવડના જે સાધનો છે એ અહીંયા આપણે ભૌતિક પાસાઓની અંદર આપણે જોડાણ જોવા મળે છે. પરંતુ ઉદાહરણ તરીકે કાચા મકાનના બદલે પાકો મકાન, આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ વગેરે સાંસ્કૃતિક ભૌતિક પાસાઓમાં પરિવર્તન છે. જો પહેલાના સમયની અંદર કેવા મકાનો હતા? કાચા, બરાબર. કાચા મકાનોમાં લોકો રહેતા હતા, અત્યારે કેવા પાકા મકાનોની અંદર રહે છે. હવે યંત્રોની અંદર વાત કરીએ તો શું પરિવર્તન થયું? તો કે ભાઈ ટેલિફોન, કે ભાઈ પહેલાના સમયમાં ગામડામાં એક જ ટેલિફોન હતો, બરાબર. એ ટેલિફોન ઉપર વધારે વાત કરતા. અત્યારે શું ફેરફાર થયો? તો કે ભાઈ અત્યારે બધા જોડે સ્માર્ટફોન અને સેલફોન આવી ગયા. એ ભૌતિક પાસાઓનું પરિવર્તન આપણે કહી શકીએ છીએ. ફર્નિચરની વાત કરીએ તો પહેલા સામાન્ય રીતે બેસવા માટે બધા ખાટલાનો ઉપયોગ કરતા હતા, બરોબર. પણ જેમ જેમ સમય ગયો એમ એમ એ પાસાઓમાં પણ પરિવર્તન આવ્યું. સામાન્ય રીતે કોઈ ખાટલાની જગ્યા હવે બેડે લીધી, મોટા મોટા બેડ આવી ગયા, બરોબર. એટલે આ આપણે ભૌતિક પાસાઓમાં ફેરફાર થયો છે. સાંસ્કૃતિક પાસાઓમાં, ભૌતિક સાંસ્કૃતિક પાસાઓમાં ફેરફાર. આની જગ્યા પાકા મકાને લીધી, યંત્રોની અંદર ટેલિફોનની જગ્યાએ ટેલિફોનની જગ્યાએ સેલફોન અને મોબાઈલ લીધી, અને ફર્નિચરોની જગ્યાએ જે ખાટલા હતા, બરાબર, પાથરણા હતા, એની જગ્યાએ હવે ખુરશીઓ, ડાઇનિંગ ટેબલ, સોફા આ બેસવા માટે આનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે અહીંયા તમે જુઓ ભૌતિક પાસાઓ છે એમાં ફેરફાર થયો છે. એટલે આપણે એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. હવે ભૌતિક પાસાઓ જોઈએ તો હવે એવા બીજા કયા અભૌતિક પાસાઓ છે એની વાત કરીએ. તો સામાન્ય રીતે અભૌતિક પાસાઓની અંદર ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. કે જો એની અંદર ચિત્રકલા, નૃત્યકલા, ભાષા અને સામાન્ય રીતે કે ભાઈ જ્ઞાનનો સમાવેશ. યાદ રાખજો, ખાસ એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંસ્કૃતિકરણના ભૌતિક અને અભૌતિક પાસાઓ કયા કયા છે. તો આપણે અહીંયા અભૌતિકની વાત કરીએ તો ચિત્રકલા, નૃત્યકલા, ભાષા અને જ્ઞાનની વાત કરી શકાય, અને ભૌતિકની અંદર ફર્નિચરો, યંત્રો અને મકાનની વાત કરી શકાય છે. તો હવે આની અંદર કઈ રીતે સાંસ્કૃતિક પરિવર્તન અભૌતિક ભાષાની, અભૌતિક જે ભાષા છે એની અંદર સાંસ્કૃતિક પરિવર્તન કઈ રીતે આવે છે? તો વાત કરીએ તો એની અંદર સામાન્ય રીતે ચિત્રકલા, લખવા બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સાંસ્કૃતિકમાં અભૌતિક પાસાઓમાં આવતું પરિવર્તન ગણાય છે, બરાબર. ભાષા, તો કે સામાન્ય રીતે પહેલાં સંસ્કૃત ભાષાનો વધારે ઉપયોગ થતા હતા, પરંતુ હવે જોઈએ ઇંગ્લિશ ભાષાનો પણ આપણા સમાજની અંદર ભારે એવો ઉપયોગ થાય છે. એટલે આ ભાષાઓ છે એ અભૌતિક પાસાઓનું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન ગણવામાં આવે છે. એટલે અહીંયા આપણે બે પાસાઓ છે, ભૌતિક પાસાઓમાં આવતું પરિવર્તન અને અભૌતિક પાસાઓમાં આવતું પરિવર્તન. એ આપણે સામાન્ય રીતે કહેવા જઈએ તો એ સાંસ્કૃતિક પરિવર્તનનો એક ભાગ ગણવામાં આવે છે. હવે બીજું આગળ જોઈએ તો સાંસ્કૃતિક પરિવર્તનની નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે, જે મોટા ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું જોયે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો ભારતના બંધારણમાં લોકશાહીનો જય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની. જો અહીંયા ખૂબ સરસ વાત કરેલી છે કે ભાઈ જૂની સંસ્કૃતિની અંદર કેટલાક નવા પાસાઓ ઉમેરાય. જૂની સંસ્કૃતિ તો હતી જ તે, પણ એની અંદર કેટલાક નવા પાસાઓ ઉમેરાયા જેના કારણે ભારતની અંદર સાંસ્કૃતિક પરિવર્તન થયું. એક ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો પ્રાચીન સમયથી અંદર રાજાશાહી ચાલતી હતી. દરેક રાજ્યની અંદર રાજા રાજ કરતો હતો, બરાબર. રાજા આખા દેશનું વ્યવસ્થા તંત્ર ચાલતું હતું. કોઈ પણ સમાજની અંદર જોવા જાય તો રાજા સર્વશ્રેષ્ઠ ગણવા, પણ એમાં થોડું પરિવર્તન આવ્યું. જેમ સમય જતો ગયો હવે લોક રાજાશાહીની જગ્યાએ હવે લોકશાહી લોકશાહી
રાજાશાહી ને બદલે હવે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી છે. તો અહીંયા સરસ વાત કરેલી છે કે ભાઈ પરિવર્તન થયું. પહેલા રાજાશાહી ચાલતી હતી, હવે સંસ્કૃતિમાં થોડીક પરિવર્તન થયું એટલે રાજાશાહીની જગ્યાએ હવે દેશની અંદર લોકશાહી સંસ્કૃતિ એ પ્રસરિત થતી જોવા મળે છે. એટલે આપણને અહીંયા સાંસ્કૃતિક પરિવર્તન થતું દેખાય છે. બીજું કે ભાઈ કલા વિજ્ઞાન તત્વજ્ઞાન વગેરે સામાન્ય રીતે તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન છે. બોલો કલા, જો તમે પહેલા પ્રાચીન સમયની અંદર વાત કરીએ બરોબર, તો પ્રાચીન સમયની અંદર કોઈ વસ્તુ લેખનની ઉપયોગ થતો હતો, પહેલા નામપત્રમાં પથ્થર ઉપર એવું બધું લખાણ થતું હતું, પણ જેમ જેમ સમાજનો વિકાસ થતો ગયો, જેમ જેમ સંસ્કૃતિમાં ફેરફાર થતો ગયો, એમ લખવાની જે પ્રક્રિયા હતી એ ધીરે ધીરે બદલાવા લાગી બરોબર. હવે મોટા મોટા ગ્રંથો લખાયા, ગ્રંથો પછી મોટા મોટા અત્યારે લખવા માટે પેન ટાઈપિસ્ટ કોમ્પ્યુટરનો પણ ઉપયોગ ઝડપથી થવા લાગ્યો છે. એટલે સાંસ્કૃતિક પાસાઓમાં પરિવર્તન થતું જોવા મળે છે. આમ સામાન્ય રીતે આપણે કહેવું હોય તો મેકાઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રી, મેકાઇવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એમને સાંસ્કૃતિક પરિવર્તનની જે વ્યાખ્યા આપેલી છે એ શું છે એને જોઈએ. તો સાંસ્કૃતિક પરિવર્તનની એમની વ્યાખ્યા આપી છે કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તનની અંદર ધર્મ સાહિત્ય કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. જો મેકાઇવર પેજ કહે છે કે ભાઈ સાંસ્કૃતિક અને પ્રત્યેમાં ધર્મ સાહિત્ય અને કળા, ધર્મ સાહિત્ય અને કળામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. જો તમે કે ભાઈ ધર્મની બાબતમાં પણ પરિવર્તન થયું, સાહિત્યની અંદર પણ ઘણું બધું પરિવર્તન થયું અને કલાની અંદર પણ જે પરિવર્તન આવે છે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તન વધારે ગતિશીલ હોય છે કારણ કે સામાજિક સંબંધોમાં જટિલ ઝડપે પરિવર્તન આવે છે. જો કે ભાઈ અહીંયા વાત કરેલી છે કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તન છે એ વધારે ગતિશીલ છે એટલે ઝડપથી એનું પરિવર્તન થતું. કેમ? કે એને સમાજ સાથે જોડેલું છે, વ્યક્તિ સાથે જોડેલું છે, વ્યક્તિ સાથે એનો સંપર્ક છે, એના કારણે સામાજિક પરિવર્તન એ થોડું ઝડપીથી આવે છે. સાંસ્કૃતિક પરિવર્તન એ ઝડપથી થતું જોવા મળે છે કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા વિજ્ઞાન સાહિત્ય પરંપરા ધર્મ તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન. જો અહીંયા ખૂબ સરસ વાત કરેલી છે કે ભાઈ ધર્મ સાહિત્ય અને કળામાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તનની વધારે ગતિશીલ હોય છે. જો જે સમાજમાં જે પરિવર્તન આવે છે એનાથી સાંસ્કૃતિક પરિવર્તન વધારે ગતિશીલ છે, એની ઝડપ વધારે છે. કારણ કે એનું કારણ શું? તો કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી સમાજમાં જેટલા ઝડપથી પરિવર્તન આવે એટલા જ પરિવર્તન એ સાંસ્કૃતિક તત્વો મૂલ્યો અને ધર્મ જ્ઞાનમાં આવતું નથી. કેમ? એનું કારણ અહીંયા આપેલું છે. દાખલા તરીકે માતા પિતાને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન, આ વસ્તુની અંદર ક્યારેય પરિવર્તન આવતું નથી. જેટલું માતા અને પિતા એકબીજા માતા પિતા જેટલું સંતાનો વચ્ચેનું પ્રાધાન પ્રેમ છે એ એકદમ પરિવર્તિત થતું નથી, થોડું ધીમી ગતિનું પરિવર્તન આવે છે. બાકી તો યંત્ર વિજ્ઞાન ટેકનોલોજીમાં કેટલું પરિવર્તન આવ્યું એમ સમાજની અંદર પણ પરિવર્તન આવતું જોવા મળે છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. જો એ સમાજ અને સંસ્કૃતિ, સમાજ અને સંસ્કૃતિની અંદર સામાજિક અને સાંસ્કૃતિક પરસ્પર સંબંધ જોવા મળે છે કારણ કે સમાજ સંસ્કૃતિ ક્યાં વિસ્તરે છે તો સમાજની અંદર સંસ્કૃતિ જોવા મળે છે અને બંનેમાં પરસ્પર સંબંધ જોવા મળે છે. આમ વાત કરીએ તો દાખલા તરીકે
જૂથ જીવન અને સમાજના પરિવર્તન તે સાંસ્કૃતિક તત્વો મૂલ્યો આચાર વિચારો મૂલ્યોમાં આવતું એ સામાન્ય રીતે એક સાંસ્કૃતિક જીવન બદલાતા બદલાય છે અને એકબીજાને અસર કરે. દાખલા તરીકે વાત કરીએ સાંસ્કૃતિક પરિવર્તન ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે. જો સંસ્કૃતિ શહેરનું જે વાતાવરણ હતું એ જ વાતાવરણ હવે ગ્રામીણ સમુદાયની અંદર પણ એની અસર જોવા મળે છે અને પરિવર્તન શહેરીકરણને કારણે ગ્રામીણ જીવનની અંદર પણ પરિવર્તન થતું જોવા મળે છે. આમ સામાન્ય રીતે વાત કરીએ તો અહીંયા આપણે સાંસ્કૃતિક પરિવર્તનના કેટલાક લક્ષણો જોઈએ કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો શું છે. વ્યાખ્યા તો આપણે જોઈ પરંતુ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન તેનું લક્ષણ સંસ્કૃતિ માં કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન બરાબર. બીજું લક્ષણ સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. બીજું સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન પરિવર્તન છે. પછી બીજો હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ. ત્રીજું સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં પરિવર્તન. સમાજની સાધનાત્મક દરેક આમાં પહેલું સાંસ્કૃતિક પરિવર્તન છે. કોઈ પણ ભાગ હોય બરાબર કે ભાઈ વાર તહેવાર ગમે તે સમાજની કોઈ પણ બાબતની અંદર પરિવર્તન થાય છે પણ સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થયું પરિવર્તન તો સામાન્ય રીતે જેમ યંત્રો વાહનો મકાનો પુસ્તકો વાસણો ફર્નિચરો વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ તો અહીંયા જે સાધનો છે એમાં જો પરિવર્તન આવે એટલે આપણે એને સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. પહેલાના સમયની વાત કરીએ તો જમવા બેસવા માટે આપણે નીચે બેસતા હતા અને નીચે બેસી અથવા પાટલા ઉપર બેસીને જમતા હતા. હવે એનું થોડું સ્વરૂપ બદલાયું છે. જમવા માટે લોકો ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરે છે. બેસવા માટે નીચે આપણે ખાટલામાં બેસતા હતા અથવા પલાઠી વાગી આસન નીચે બેસતા પરંતુ હવે બેસવા માટે ખુરશી ટેબલ અથવા તો સોફાનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે જે સમાજની અંદર જે સાધનો જોવા મળે છે એમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે એટલે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં પણ પરિવર્તન જોવા મળે છે અને ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ધોરણ એટલે નિયમો કાયદાઓ એની વાત આપણે અહીંયા કરીએ છીએ કે ભાઈ સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા માટે સમાજમાં ધોરણોની વ્યવસ્થા કે ભાઈ સમાજને વ્યવસ્થિત ચલાવવો હોય ટકાવી રાખવો હોય તો એની અંદર નિયમો હોવા જોઈએ ધોરણો હોવા જોઈએ કાયદો હોવો જોઈએ તો જ સમાજ
સમાજ વ્યવસ્થિત રીતે ચાલતો હોય છે. સમાજની અંદર જો ધોરણો ના હોય, નિયમો ના હોય તો સમાજ વ્યવસ્થિત રીતે ચાલતો નથી. એટલા માટે સમાજને ટકાવી રાખવા માટે, ચલાવી રાખવા માટે ધોરણો ખૂબ જરૂરી છે. સંસ્કૃતિ બાબતોની અંદર આ ધોરણાત્મક કાયદાઓમાં અને નિયમોમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. દાખલા તરીકે વાત કરીએ, લગ્ન અંગેના કાયદામાં બદલાવ, સ્ત્રીઓના અધિકારોમાં આવતા કાયદામાં બદલાવ, રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ બદલાવ. એટલે જુઓ તમે, ધોરણ કાયદાઓમાં પણ ધીરે ધીરે પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે, બરાબર. સામાન્ય રીતે લગ્ન અંગેના કાયદાઓ જુઓ તમે, અત્યારે બાળ લગ્ન કરી શકતા નથી, લગ્નની ઉંમર નિશ્ચિત કરેલી છે, બરાબર. એટલે આ જે કાયદાઓ છે, ધોરણો છે, એમાં પણ બદલાવ થતો જોવા મળે છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ માટે કાયદાઓ કેવા હતા અને અત્યારના સ્ત્રીઓ માટેના કાયદાઓ કેવા છે, આમ આ બાબત આપણે ધોરણાત્મક સાંસ્કૃતિક પરિવર્તન તરફ દિશા નિર્દેશ કરે છે. તો અહીંયા આપણે આજે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણોની ચર્ચા કરી. હવે સંસ્કૃતિકરણ એટલે શું, સંસ્કૃતિકરણનો અર્થ અને એના પાસાઓની ચર્ચા આપણે નેક્સ્ટ રીયલની અંદર કરીશું. થેન્ક યુ.